બોટાદના ગઢડા તાલુકાના સાતેક નામના ગામે ધોરણ 9-12માં અભ્યાસ કરતા 70 વિદ્યાર્થીઓને બસના પાસના અભાવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સાતેક ગામના 70 જેટલા વિદ્યાર્થીઓ ઢસામાં અભ્યાસ કરવા માટે બસનો ઉપયોગ કરે છે। જો કે છેલ્લા 10-12 દિવસથી એસટી વિભાગનું સર્વર ડાઉન હોવાથી પાસને લઈને વિદ્યાર્થીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે। ઉપરથી પાસ ન નીકળતા વિદ્યાર્થીઓને વધારે પૈસા ખર્ચી રોજ અપડાઉન કરવું પડે છે। પાસ માટે એસટી સ્ટેન્ડ ખાતે તપાસ કરાતા સર્વર ડાઉન અને લાઇટ નથી જેવા બહાના સાંભળી વિદ્યાર્થીઓ કંટાળ્યા છે, જેને પગલે સાતેક ગામ સહિત આજુબાજુના ગામડાઓથી આવતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। મહત્વનું છે કે દિવાળી બાદ નવા પાસ બનાવવાની જરૂર પડે છે, તેવા સમયે એસટીના પાસની વ્યવસ્થા ખોરવા વિદ્યાર્થીઓના પૈસા અને સમયની બરબાદી થઈ રહી છે। વિદ્યાર્થીઓએ સમગ્ર મામલે જલ્દીથી કાર્યવાહી કરી પાસ કાઢી આપવાની માંગ કરી છે। આ પાસ કાઢવાળા પાસ નથી કાઢી દેતા, દહજી લબડાવે છે, એ કે સર્વિસ નહીં થતું, નેટવર્ક નહીં થતું, એમ કે દહજી થાય છે। 8 દિવસ તમે પાસના ફોર્મ ભર્યા છે પણ છતાં અમારા પાસ નીકળતા નથી, અમને બસમાં રોજ 10 રૂપિયા ભરવી છે, બહુ મુસાફરી કરવી માટે બહુ તકલીફ પડે છે, તેમાં ઈ પાસના અમને કહેશે અહીંયા સર્વિસ નથી ચાલતી અને દરરોજ અમે ધક્કા ખાઈએ છીએ, તોય પણ અમને છતાં પાસ નથી કાઢી દેતા। 8 દિવસ થી અમને પાસ નથી કાઢી દેતા, લોકો અમે રોજ અહીંયા ધક્કા ખાવી છીએ, તોય અમને એમ કહે છે કે નેટ નથી આવતું અને 5 કલાકમાં ખાલી 2 જ પાસ નીકળે છે, અમે આખી રાત કાઢીએ છીએ અને એવું બધું બોલે છે, અમને કાઢી નથી દેતા પાસ, એટલે ઈ તકલીફ પડે છે અમને। અને જે છોકરાઓ જે પેલા પૈસા ભર્યા હોય ઈ લોકોને પેલા કાઢી દે છે, પણ અમારે તો ખાલી 10 રૂપિયા દેવાનું હોય તો અમને નથી કાઢી દેતા।